તું મારો ભાઈ છો
અને તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે છે ભાઈ મેકરણ. અને ભાઈ હાથ જાતની હુખડી તારે હારું બનાવી છે, બેનને ઘેર એક દિવસ જમવા તો આવ્યો. અને હું તને વિનંતી કરું છું, વરજી કરું છું કે મારી મજૂરીનો સ્વીકાર કરો મારા ભાઈ મેકરણ, મારી મજૂરીનો સ્વીકાર કરો. અને લીરબાઈ આહિરની દીકરી મેકરણને ગુરુ માને છે અને ભાઈ કહીને એના પ્રભાતિયા ગાય છે. એમાં એક વાત એને એવી કીધી, પંચ સોજો પટકો તો જે લાઈડનું દેસલરા, મેકરણ તું મુજો ભા, પંચ સોજો પટકો તો જે લાઈડનું દેસલરા. એ 500 રૂપિયાનું કાપડું લાવીને કચ્છના રા દેસળ તને દીધું તું હે ભાઈ મેકરણ. તો રા દેસળ જેથી મેકરણને મળ્યા ડાડા મેકરણને. એ પ્રસંગ કેવો હતો કે એક વખત કચ્છના રા દેસળજી શિકારે નીકળ્યા છે, સાથે બીજા સાથીદારો છે. હાંજ પડી ગઈ, એમાં પાછા વળતા હતા. એ હાંજના ટાણે રા દેસળજીએ ગધેડાને અને કૂતરાને, લાલારામ ને મોતીરામને જોયા છેટેથી બહુ દૂરથી. ભેગા જે માણસો હતા એને પૂછ્યું, એલા ઓલા જાનવર કોણ હાલ્યા જાય છે ડુંગરામાં, જો છેટે દેખાય. કોક બે જનાવર છે પણ ઓળખાતા નથી, બહુ છેટું છે. ધ્યાનથી જોયું, માણસો કીધું, બાપુ એ તો એક ગધેડો ને એક કૂતરો છે. શું વાત કરો છો, આ પહાડમાં આ કચ્છજા કારા ડુંગરમાં એ ગધો ને કૂતરો? અરે અહીંયા તો ચિત્તાઓનો વાસ છે, આને મારી નાખ્યા જીવતા કેમ રે? અરે બાપુ એ ન ધણિયાતા નથી, એનો ધણી જબર છે. કોણ એનો ધણી? જોગી છે, નામ એનું મેકરણ. એનો ધણી છે તો રેઢા કેમ રખડે જંગલમાં, વગડામાં, પહાડમાં? બાપુ એ રખડતા નથી, ભુજની ખેપે જઈને આવે છે. ભુજની ખેપ? ભુજની ખેપ કરીને આવે છે અને પાછા રેઢા? અરે કોઈ નહી, પણ ખેપ શેની, શેના માટે? બાપુ બાવો મેકરણ આ ગધાને કૂતાને અનાજ લેવા મોકલે છે ભુજ. રા દેસળજીને વાતમાં કઈ સમજણ પડતી નથી કે ગધેડો ને કૂતરો ભૂજ જાય અનાજ લેવા, પાછા એકલા જાય ને એકલા આવે. માણસોએ સમજાવી વાત કે બાપુ ડાડો મેકરણ કૂતરાની ડોકે એક ચીઠી બાંધે અને એ ગધાને લઈને કૂતરો ભૂજ જાય, અને જે ચીઠી હોય એ દુકાને જઈને ઉભો રહે લુવાણાની, એટલે ચીઠી વાંચી અને એ પ્રમાણે જે શેઠ હોય, વેપારી હોય, લુવાણા હોય, એ અનાજ બાંધી અને ગધેડા ઉપર લાદી દે અને એ પાછા આવે. એ ગધેડાની રક્ષા કરવા માટે કૂતરો આગળ આગળ હાલે. અને બાપુ ચિતાની વાત કરતા હો ને, તો આ જનાવર જયારે નીકળે અહીંથી ત્યારે એની ગંધથી ચિત્તા આગા ભાગે. ચિત્રા હોય ને એ પણ આનાથી ભાગે, આડા નો ઉતરે કોઈ દી, મારવાની કેમ વાત કરો છો? રાદેશણજીને વાત થોડીક થોડીક મગજમાં બેઠી, પણ એલા અનાજ ને એ બાવો શું કરે? બાપુ રણને કાંઠે ભૂખ્યા દુખ્યા ને રોટલા ખવડાવે છે. રણને કાંઠે એની જગ્યા છે, એની ઝૂંપડી છે, ત્યાં જે કોઈ વટે માર્ગો નીકળે ભૂખ્યા દુખ્યા એને એ બાબો રોટલા ખવડાવે છે, ટુકડો દે છે. એમ તો હાલો જોઈ એના મુકામ. અને ગધા કૂતાની જે હાલ્યા જતા હતા, ગધડો નો કૂતરો, લાલીઓ નો મોતીઓ, એની પાછળ પાછળ એ પહાડોની ગાળેમાં ઘોડા હાંક્યા રા દેસળે.
આગળ ગધેડો અને કૂતરો જાય છે, થોડેક છેટે પાછળ પાછળ રાધેશ્વરજીના ઘોડા હલ્યા આવે છે. તો થાનકની ઝૂંપડીએ ગધેડો અને કૂતરો જઈને ઉભા રહ્યા એટલે ઝૂંપડીમાંથી બહાર નીકળી ડાડા મેકરણ છે, છાલકા મીંડ્યા ઉતારવા ગધેડાની પીઠ ઉપરથી. પણ દીદી મેકરણને તાવ હતો ભાઈ, એ તાવમાં ધ્રુજતા હતા. એક તો ઉઘાડું શરીર, એમાં રણનો શિયાળુ પવન, અને પવનના ઝપાટા સામે માંડ માંડ ટક્કર લેતો હતું એનું શરીર, ઉઘાડું શરીર. દિવસ આથમી ગયો હતો, ધીમે ધીમે અંધારાના ઓળા ઉતરતા હતા. ડુંગરાની વચ્ચે અંધારું અને ટાઢિયા તાવમાં થરથરતા એ મેકરણ પોતાના ધૂણા માથે બેઠા છે. એટલી વારમાં દેશળજી આવી ગયા, ઉભા રહ્યા, ધૂણો દખે છે, સામે દાડો મેકરણ બેઠા છે. દેશળજીને આવ્યા એટલે આવકાર દીધો મેકરણે, જી નામ. માણસોએ કીધું દાડા મેકરણને કે દાડા આ રાવ દેશળજી છે. પંડેજ રા દેશળજી, બેસો કચ્છ ધરાના ધણી બેસો. બસ આનાથી વધારે એ રા દેશળજીના ઠાઠનો, એના જળહળતા જરિયન પોશાકની કોઈ અસર ન થઈ મેકરણને. આવ્યા છે, પધારો બેસો. બાકી રાજાથી અંજાય જાય તોય મેકો નહીં. રા દેશળજીએ પૂછ્યું દાડાને કે ટાઢ નથી વાતી? હો આય તો ખરી ને, કાયા એનો ધર્મ બજાવે છે. ટાઢ તો વાય પણ કાયા એનો ધર્મ બજાવે છે. રા દેશળજીએ એક મહામૂલી મોંઘી હાચી જરી ભરેલી એક શાલ ઓઢી હતી, એ પોતાના શરીર ઉપરથી ઉતારી જોગીના શરીરે ઓઢાડી, લ્યો દાડા. જોગીએ હળવા હાથે શાલને ખેંચી અને હામે હળકતો જે ધૂણો હતો એમાં ધરી દીધી. દેશળજી તો જોઈ રહ્યા હો કે આવી મોંઘામૂલી શાલ જરી ભરેલી અને આ બાવાએ ધૂણીમાં નાખી દીધી. દાડા કેમ એમ? મેકરણ દાડા જવાબ આપે છે કે રા દેશળ, તારો મહામૂલો આ પટોળો તો આ ધૂણો મારો પટારો. તારી મહામૂલી પાંભરી એને મેં પટારામાં મૂકી દીધી હાંચવીને, કોઈ ચોરી ન જાય, ભલે આ પાંભરી જૂની ન થાય, આ પાંભરી ફાટે નહીં. પણ દાડા એ પટોળો તો મેં ઉમંગથી આપ્યો હતો. હાચું હાચું રા દેશળ બાપ, હાચું. પણ હું તમને એમ કહું, કીડનો કે કીધા પટન મથે પેર એ મરી વેધા માડવા, એ મરી વેધા માડવા, એ રોંધા ભલે જાવે, એ મરી વેધા માડવા, રોંધા ભલે જાવે. બાપ દેશળ, કોણ કોને હું આપે, આપણે હું આપવાના હતા? અને આમ જો ને તો માણસ માતર મરી જવાના છે, રહી જાય ખાલી ભલા માણસના વેણ. વેણ જીવતા રહેશે, ભલાની ભલાય જીવતી રહેશે, બાકી તો કોઈ રહેતું નથી. કોઈ કોઈને શું આપી દે? દાડા કંઈક માગો, હું રાજા છું, તમે આ સેવાનો ધર્મ બજાવો છો, હું અહીં આવ્યો છું, મારી ફરજ છે. કંઈક માગો, તમે કોઈ મદદ કરું. કહેતા હો તો રાજમાંથી કોરિયું મોકલાવું. એ કોરિયું કોરિયું કુરો કર્યો, કોરિયું કોરિયું કુરો કર્યો, કોરિયે મેં રાયકૂડ, એ મરી રેધા પાડવા મોમે પેધી ધૂડ. એ કોરિયું કોરિયું કુરો કર્યો,
कोरी ने मेला कूड ए मरी में धाम आडवा में पैधे दू ए राजा कोरियू कोरियू कुरो करियो हु कोरियो नी बात करो छो कोरियो मा तो नकरा कूड भरा छे भाई ई कूड कपट वगर कोरियो होय नहीं अने अमारे कूड कपट नु काम होय नहीं अने भाई रा देशल जी हे कच्छ धराना राजा मरी वेंधा माडवा माणा तो मरी जाशे ने पछी मोमे पेदी धूळ मोटामा धूळ पड़शे कोई कोरियू हारे नहीं आवे अने हे देशल हांभळ ए हिकडा हल्या ब्याह लंधा त्र्या भरे मीठा भार हिकडा हल्या ब्याह लंधा त्र्या भरे मीठा भार मैं कण चेता माडवा पापण मुनि जिलार ऐ मैं कण चेता माडवा ऐ पापण मुनि जिलार ऐ देशळ जी रा इकडा हल्या ब्याह लंधा आ एक हल्या बीजाय जाशे अने त्र्या भरे विठा भारा तीजानी गाठड़ी पण तैयार थई जाय छे एक गया बीजा गया त्रीजानी तैयारी छे अने मेकण चेतो माडवा अने हे रा देशळजी हूँ मेकण कहू छू के आपणे एनी हारो हार जावानू छे कोई वात नहीं मेकण ने असर थाती नथी कोई लालच नथी काई लेवू नथी पर देशल जी अर्जी करीन के छे विनंती करीन के छे के दादा मारी काईक विनंती स्वीकारो मने काईक काईक तमे आदेश आपो तो हे देशल जी राजा तू पासे एकज वात मांगवी छे तू पाहे मारी एकज वात मांगवी छे हे राजेशल मारी जग्यानी आसपास मां शिकार ना खेलो મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો એ દાડાની વાત માની તે દિવસથી રાજ શિકાર પર પ્રતિબંધ છે રાજા દેશળજીએ શિકાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો જેમ રાજમાં એમ પ્રજામાં મેકરણની ચાહના વધવા માંડી ભક્તો અને સેવકોની સંખ્યા વધી हर कोई तैयार छे दादा ने राजी करवा दादा नी सेवा करवा पर दादा ने तो एक ज रटना लागी थी जीनाम जीनाम अने कोक वार दादा एकला पड़े तेदी लेर थी भजन ललकारता होय के सायरा हूं दासूर ए वालीडा ननेड़ू मावर है नूर ए ਦੇ
केसर वरना होय नूर दे दे। तेरी संग तू दौड़ी दौड़ी करी रे, तेरी संग तू दौड़ी दौड़ी करी रे, जब लाल राखे भजन ललकारता होय, बैठा बैठा साखियों ललकारे भजन ललकारे, करता करता दिवसो न महीनाओ न वर्षो काल काल नु काम करे छे। दाडा मेकरणे जीवन ना बे रंग जाळवी जाण्या, जड़ियो एटलू लोको ने दीधु अने जुवानी नी विशुद्धि जाळवी, अलख नो धूणो दखावी जनसेवा करी भूख्या ने टुकड़ो दीधो, जी नाम नु रटण कर्यु, अनेक भक्तों ने जीवन नो मर्म समझायो, पछी संसार लीला नो संकेलो कर्यो। भाई सवंत 1786 ना आसोवत 14 ना रोज, सवंत 1786 आसोवत 14 ना रोज दिवाळी ना आगला प्रभाते ध्रंग लोडाई ना थानक मां समात लेवा माटे समात गळावी 11 जना तैयार थया दादा ने यारे समात लेवा माटे। 10 જણા ઉપરાંત એક 11મો ગરવો મેઘવાળ, કેટલાક ને કહ્યું નહીં તો દાદાએ શું કીધું કે પીપર મેં પણ પાન નાય બાવર મેં બીઓ, નીવ મેં એવું નારાયણ કોઈ કઢે મેં કયો, પીપળામાં ઈશ્વર છે તો બાવળમાં બીજો નથી, લીમડામાં પણ એ જ નારાયણ છે તો ખીજડામાં વળી બીજો કયો હોય, અંતકાળે મારા વાલા સ્વજનો સિવાય હું કોને હારે રાખું, અને લાલિયા મોતિયા તમે પણ ભેગા જ હાલો। આમ 11 જણા એ સમાધમાં સમાણા, લાલીઓ મોતીઓ પણ ખરા, અને જે સમાધિમાં ભેગા સમાઈ ગયા એમાં મા લીરબાઈ, મયાગરજી, ભુજના સારસ્વત પ્રેમજી ડેરુ, દ્રંગના મા પ્રેમાબા, રાપરના સુંદરદાસજી, કાથડ સુતાર, લોડાઈનો વિગો આહિર, લારિયા ગામના જાડા ખીરાયજી, બયાના મોકાજી ઠાકોર, નાગલપરના કાનજી મિસ્ત્રી અને ગર્વ મેઘવાળભાઈ, અને એના પટ્ટ શિષ્ય અર્જણ રાજા ચોધાર આંસુએ રડતા હતા, અને એને મુખે એક જ વાત હતી કે ગુરુ તમ વીણ રે કલા અરે ઘડી રે નહીં રેવાય, પણ સુનો સુંદરદાસજી એમના શિષ્ય ચોધાર આંસુએ રડતા જાય છે અને ગુરુને કહેતા જાય છે કે જીરે વિરાવાણ ખેડો ને તમે વેપારી એ રખે મુળગી મૂડી જાવ હારી રે રે દેહી તણો સાહેબ લે
में जवाब दे दो विचारी खेलो ले तो मेरे पारी।